સૂર્યના ઝળહળતા તેજનું પ્રતીક છું, સૂર્યની ઉપાસનાનું સ્થાન છું હું. આમ તો સૂર્ય મારી ઓળખાણ છે અને મારી ઊર્જાનો સ્ત્રોત પણ. મારા દરેક ઘર, દરેક કચેરીઓ સૂર્યના તેજથી જ ચમકે છે. હું છું મોઢેરા અને આજે હું સાક્ષી બનીશ ગુજરાતની પ્રગતિના નવા સોપાનોનું. આમ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત છેલ્લા બે દાયકાથી વિકાસની વાટે આગળ વધી રહ્યું છે અને તેમના આ સંકલ્પને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બમણી ગતિથી આગળ વધારી રહ્યા છે. અહીંનું સૂર્ય મંદિર તો કદાચ જોયું જ હશે ઘણા બધાએ, પણ હવે પ્રોજેક્શન મેપિંગ સાથે મંદિર પર થનારા લાઇટ એન્ડ સાઉન્ડ શોથી જાણવા મળશે અહીંનો સૂર્ય જેવો સ્વર્ણિમ ઇતિહાસ પણ. મોટા ખુશખબર તો એ છે કે અમદાવાદ મહેસાણા ગેજ કન્વર્શન અંતર્ગત સાબરમતી જગુદણ લાઇન પણ બ્રોડ ગેજ થઈ છે. હવે ઓએનજીસીના નંદાસણ સ્થિત પ્રોજેક્ટના આધુનિકીકરણથી શક્ય બન્યું છે વધારાનું 0.735 MMT તેલ અને 0.195 BCM ગેસ ઉત્પાદન. સાથે ખેરવા વીસનગર પાઇપલાઇન યોજના દ્વારા ખેરવા સુજલામ સુફલામ કેનાલથી પમ્પિંગ થઈને વીસનગરના શિંગોડા તળાવ સુધી પહોંચ્યું છે પાણી અને મહેસાણા જિલ્લાના બે તાલુકાઓના 28 તળાવો સુધી પહોંચશે પાણી. 2000 હેક્ટર જમીનને મળશે સિંચાઈનો લાભ અને ભૂજળ સ્તર પણ આવશે ઊંચા. ધરોઈ ડેમ આધારિત વડનગર ગ્રુપ, ખેરાલુ ગ્રુપ અને ધરોઈ ગ્રુપ રીફોર્મ સ્કીમથી વડનગર અને ખેરાલુ તાલુકાના લોકોને મળશે પૂરતું પાણી. બેચરાજી મોઢેરા ચાણસમા 4 લેન રોડ પર પૂરપાટ દોડશે મહેસાણાના વિકાસની ગાડી, જેના કારણે બેચરાજી યાત્રાધામ આવનારા યાત્રિકો અને પદયાત્રીઓની સવલતો તો વધશે જ, સાથે અમદાવાદ અને પાટણ જિલ્લાને જોડતો આ રસ્તો બનશે ઔદ્યોગિક વિકાસનો પણ માર્ગ. ઊંઝા દસાજ ઉપેરા લાડોલ રોડના એક્સપેન્શન પછી આ ગામોની પ્રગતિનો માર્ગ પણ થશે એક્સપેન્ડ. બાકી મહેસાણા ખાતે નવનિર્મિત અને અદ્યતન પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ભવન બનશે 5 જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ માટેનું શ્રેષ્ઠ તાલીમ કેન્દ્ર. આ તાલીમ કેન્દ્રમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓના UPSCની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટેના તાલીમ વર્ગો પણ થશે શરૂ. વિદ્યાર્થીઓને તાલીમ આપવા 6 સ્માર્ટ ક્લાસરૂમ, લાઇબ્રેરી, રીડિંગ રૂમ, કમ્પ્યુટર લેબ તેમજ રહેવા જમવાની સગવડ ધરાવતી જેન્ટ્સ અને લેડીઝ હોસ્ટેલ્સ અને ગુજરાતનું પ્રવાસન માળખું પણ થશે મજબૂત પાટણ ગોજારિયા 4 લેન રોડથી. એટલે હવે પાટણ રાણીની વાવ જોવા જવું હોય કે પટોળા લેવા કે પછી અહીં સૂર્ય મંદિરના દર્શન કરવા આવવું એકદમ સરળ થઈ જશે. ગુજરાતની શ્વેત ક્રાંતિને આગળ વધારશે મહેસાણાની દૂધ સાગર ડેરીના 2 નવા પ્લાન્ટ. નવો મિલ્ક પાવડર પ્લાન્ટ દૂધ ઉત્પાદનમાં અગ્રેસર ગુજરાતને મિલ્ક પાવડરના ઉત્પાદનમાં પણ અગ્રેસર બનાવવા માટેનું એક પગલું બનશે. તો બીજી તરફ ટેટ્રાપેક પ્લાન્ટ દ્વારા દૂધને લાંબા સમય સાચવી શકતા ટેટ્રાપેકની વધેલી માંગને પહોંચી વળવા પણ સક્ષમ બનશે દૂધસાગર ડેરી. સાથે ઓએનજીસીના કડી સંકુલમાં બની રહેલો સ્ટેટ ઓફ ધી આર્ટ પ્રોડ્યુસ્ડ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે ઓઇલ રિકવરી સ્કીમ્સ માટે પોલિમર સોલ્યુશનની તૈયારીનું મહત્વપૂર્ણ પાસું. અને હવે મહેસાણાની સિવિલ હોસ્પિટલ પણ બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ, જેના કારણે મહેસાણા જિલ્લાના 22 લાખ લોકોને મળશે અત્યાધુનિક આરોગ્ય સેવાઓનો લાભ. આજે વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત દ્વારા મહેસાણા જિલ્લાને મળી છે ₹3,092 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ. અને ડબલ એન્જિન વડે વિશ્વાસથી આગળ વધતી આ વિકાસ યાત્રા દ્વારા સૌનું જીવન સૂર્ય જેવું ઝગમગે એવી શુભેચ્છા આપું છું હું વિકાસશીલ ગુજરાતનું સૂર્યગામ મોઢેરા. જય જય ગરવી ગુજરાત.